हेलो फ्रेंड्स, तो मित्रों आज आप आ वीडियो में स्टैंडर्ड फिफ्थ गुजरात मीडियम सब्जेक्ट ईवीएस एट्ले पर्यावरण तेमा लेसन नंबर 15 ठंडू के गरम तेना विषे आप बात करीशुं। ठंडू के गरम एक कठियारो हतो, ते दररोज सवारे जंगल में लाकड़ा कापवा जतो हतो, सांजे ते बधा लाकड़ा शहर में वेची आवतो हतो। एक दिवस ते जंगल में खूब दूर सुधी जतो रह्यो, त्यारे खूब ज ठंडी हती, बराबर, અને તેની આંગળીઓ છે એ પણ થીજી ગઈ હતી। કઠિયારો કે જે વારંવાર તેની કુલ્હાડી બાજુ પર મૂકી તેના હાથ મો પાસે લાવતો હતો, પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો। જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા। મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો। તે આશ્ચર્યમાં પડ્યા કે આ બધું શું છે, શા માટે એ પોતાના હાથમોને તેના મોંની નજીક લઈ આવે છે અને ફૂંક મારે છે। પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં, તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ કે તેઓ આ શા માટે કરી રહ્યા છે। થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને ન ગમે તો, એટલે એ પૂછવા ન ગયા। તે કૂદતા કૂદતા પછી થોડીવાર બાદ કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ, જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું? ત્યારે આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો, પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું કે જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? મારે પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? મિયા બાલિસ્તીએ એવું કહ્યું। તો શું હતું આમાં, કે કઠિયારો કે જે જંગલમાં લાકડા કાપવા માટે જાય છે, બરાબર, અને વધારે ઠંડીવાળા કારણે તેની આંગળીઓ છે એ બધું થીજી જાય છે, એટલે તે પોતાના હાથના આંગળા છે એને ગરમ રાખવા માટે પોતે મો દ્વારા એને ફૂંક મારે છે કે જેથી એની ગરમી છે એ લાગે, બરાબર। અને આવું કરતો હતો એટલે બાલિસ્તી છે એણે એને પ્રશ્ન પૂછ્યો કે આવું શા માટે તમે કરો છો, કે તમે તમારા હાથને મો નજીક શા માટે લઈ જાઓ છો? ત્યારે કઠિયારો છે એ જવાબ આપ્યો એને કે ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા અને ઉફાળા રાખવા માટે હું ફૂંકો મારું છું। પિક્ચરમાં તમે જોઈ શકો છો અહીં, પછી જ્યારે તે ઠંડા થાય છે અને હું ફરી તેને ગરમ રાખવા ફૂંકો માર્યા કરું છું। મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે જે ફૂંક મારીએ તેમાં કયો ગેસ એટલે કયો વાયુ હોય છે, તો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર। એટલે જ ઘણી વખત આપણે ભડકો હોય એને ફૂંક મારીએ ત્યારે CO2 વાયુ મળવાના કારણે આજુબાજુનો જે ઓક્સિજન કોઈ અગ્નિને મળતો હોય તો એ અગ્નિને ઓક્સિજન વાયુ મળવાનું બંધ થઈ જાય અને CO2 વાયુ મળવાના કારણે એ આગ છે ઠરી જતી હોય છે। પછી જ્યારે તે ફરી ઠંડા થાય એટલે ફરી બાજુને ગરમ રાખવા ફૂંક મારું છું, ત્યારે મિયા બાલિસ્તીએ માથું લાવ્યું, બરાબર, ઓહો, તો એવું છે, એટલે તમે ક્યારના હાથને મો નજીક લઈ જાઓ છો અને ફૂંક મારો છો, હવે મને એ વાત સમજાઈ ગઈ, એવું બાલિસ્તીએ કહ્યું। પછી તે ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા। થોડી વારમાં બપોર થઈ, કઠિયારો છે બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો, તેણે બે પથ્થર લીધા। હવે જો ભોજન માટે એ શું કરે છે એ આપણે જોઈએ, તો સૌ પ્રથમ એ બે પથ્થર છે એ લીધા, પછી એનો ચૂલો બનાવ્યો, આગળ થોડી જ વારમાં બપોર થઈ, કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો, તેણે બે પથ્થર લીધા, ચૂલો બનાવ્યો, તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા, બરાબર, એક નાનકડું વાસણ લીધું અને તેમાં બટાટા છે એ બાફવા મૂક્યા ને લાકડા ભેજવાળા હતા, તેથી કઠિયારો છે નીચે નમ્યો અને આગને સળગાવવામાં
મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો એ બરાબર અને બાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા તેણે પોતાની જાતને કહ્યું કે અરે જો તે ફરી કરવા લાગ્યો તેના મોંથી ફૂંક મારવા લાગ્યો શું આગ તેના મોંમાંથી નીકળે છે વિચારો કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી છે લાગી હતી તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું ફૂ ફૂ એ રીતે અરે રે બાલિસ્તીએ પોતાની જાતને કહે છે કે તે ફૂંક ફરી ફૂંકો મારે છે હવે શું છે શું તે બટાટા સળગાવવા જઈ રહ્યો છે તો એને પણ ફૂંક મારીને તે સળગાવે છે થોડી વાર તેના પર ફૂ ફૂ એવો ફૂંકો માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો એટલે શું કરવા લાગતો હતો એ બટેટાને જે ગરમ હતા એને ઠંડા કરવા માટે તે શું કરે છે ફૂંકો મારે છે પછી તે બટાટાને ખાઈ શકશે હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું તે પોતાની જાતને રોકી શક્યો નહીં એટલે કૂદકો મારી તે કઠિયારા પાસે ગયો કેમ છો ભાઈ તેમણે કહ્યું જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું ત્યારે કઠિયારું જવાબ આપે છે સહેજ પણ નહીં તમારે જે પૂછવું હોય તે પૂછો મિયા બાલિસ્તીએ ગયું આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા બરાબર એ આપણે અગાઉ જોયું પરંતુ અત્યારે તમે બટાટા પર ફૂંક મારો છો જે પહેલેથી ખૂબ જ ગરમ છે તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે ફૂંક મારીને ના ના તો એમ કહે છે કે મારા નાના મિત્ર આ બટાટા ખૂબ જ ગરમ છે હું તેને ઠંડા પાડવા તેના પર ફૂંકો મારું છું ગરમ હોવાના કારણે હું એને આરોગી શકતો નથી એટલે હું તેને ઠંડા કરવા માટે શું કરું છું ફૂંક મારું છું જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિસ્તીનો ચહેરો સફેદ થઈ ગયો તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા એને થયું આ શું કરે છે પહેલાં એ પોતાના હાથ કે જે ઠંડીથી રક્ષણ મેળવવા ફૂંકો મારીને ગરમ કર્યા હવે બટાટું કે જે ગરમ છે એને ઠંડુ પણ કરી શકે એટલા માટે ફૂંક મારે કઠિયારો સારો માણસ હતો તેણે કહ્યું કે શું થયું મિયા કેમ તમે આટલા બધા ધ્રુજી રહ્યા છો તેમ છતાં મિયા બાલિસ્તી પાછળ જવા લાગ્યા જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું કે આ કેવા પ્રકારનો જીવ છે એ ચોક્કસ ભૂત છે કે જીન છે એવું એને મનમાં લાગ્યું ફૂંક મારી ગરમ કરી અને ફૂંક મારી ઠંડુ આ બંને એક જ શ્વાસથી કરે છે આ શક્ય તો નથી હા તે સાચું છે અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે અને આ કોણે લખેલું છે ઝાકિર હુસેને ચલો મિયા બાલિસ્તી મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કઠિયારાને તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાટાને ઠંડા પાડવા ફૂંક મારતો જોયો ત્યારે તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તમે તેને ગરમ કરવા ફૂંકો મારી છે તે કેવું લાગે છે હા તમે ફૂંકો મારી છે અને અમને ખૂબ જ મજા આવે છે તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો હાથ પર ફૂંક મારો તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે ગરમ છે કે ઠંડી તો સ્વાભાવિક છે આપણા મોંમાંથી નીકળેલી હવા કેવી હોય ગરમ બરાબર હવે તમારા હાથ તમારા મોંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂંક મારો તમારા મોંની હવા કેવી લાગે છે તમને અને કેમ કેવી લાગશે એ ગરમ જ લાગશે અને એ હવા કેવી જાડી લાગશે અને આ વાતાવરણની જે હવા છે કેવી પાતળી લાગશે વિચારોને કહો તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો છો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો તો એ લખવાનું છે ચાલો આગળ વાત કરીએ કાપડના ટુકડાની 3-4 ગળી કરો હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો કપડું ગરમ થયું તો હા મિત્રો કપડું છે એ ગરમ અવશ્ય થશે કારણ કે આપણા
શ્વાસની જે ઉચ્છ્વાસની હવા છે એ કેવી હોય છે, ગરમ હોય છે અને એમાં કયો વાયુ હોય, કાર્બન ડાયોક્સાઇડ. બાલિસ્તીએ જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો, તો જો તેણે બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત? તો બટાટા જો ગરમ હોત તો એ બટાટા જ્યારે ખવાત ત્યારે એની જીભ છે દાજી જાત. બરાબર, તમે ક્યારેક ખૂબ ગરમ ખાતા અથવા તો પીતા તમારી જીભે દાજ્યા છો? હા, જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો? તો આપણે એને ફૂંક મારીને ઠંડો કરીએ છીએ. જો તમારે આ ત્રણ ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય, જેમ કે દાળ રોટલી ને ભાત, તો તમે એને કઈ રીતે કરશો? તો આપણે એને ખુલ્લી રાખી દેશી, બરાબર, અને બીજું આપણે ફૂંક મારીને ઠંડી કરશી. તો આ રીતે આપણે કરી શકીએ. ચિત્ર એક જુઓ. મિની તેને ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી. તમારા મતે શું વધુ ગરમ હશે, મિનીની ચા કે તે તેના મોંમાંથી ફૂંકે છે એ હવા? શું હશે? હા, ચા પણ ગરમ છે જે ખૂબ ગરમ છે, અને તેના મોંમાંથી નીકળતી હવા કેવી હુફાળી હશે. ટૂંકમાં ગરમી ગરમીને મારે એના જેવું છે અહીં, બરાબર. એટલે ચા કે જે ખૂબ જ ગરમ છે અને આને પણ ગરમ હવા મળશે, એટલે બંને ભેગી થાય એટલે શું થશે? ત્યાં ઘનીભવન જેવી પ્રક્રિયા, અને જેના કારણે ચા છે એ ઠંડી થાય છે. ચિત્ર બે. સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી. તે તેના હાથ પર ફૂંકો જ માર્યા કરે છે. હવે શું વિચારો અને લખો, શું વધારે ઠંડુ છે, સોનુના હાથ કે તેનો શ્વાસ? તો વિચારીને લખવાનું છે તમારે. તમે તમારા મોંથી બીજા કયા કામ માટે હવા ફૂંકો છો? તો એ તમારે વિચારીને લખવાનું રહેશે. કાગળની સિસોટી બનાવો. હવે 12 સેમી લાંબો અને 6 સેમી પહોળો કાગળનો ટુકડો લો. કાગળને અડધેથી વાળો, ચિત્ર એક મુજબ જે તમને અહીં આપેલું છે. ત્યાર પછી કાગળને અડધેથી વાળો, ચિત્ર એક મુજબ મધ્યમાંથી નાનું એક કાણું બનાવો. આ રીતે ડી શેપમાં તમારે એને કાપવાનું છે. બંને બાજુએથી કાગળને ઉપરની તરફ વાળો. બંને બાજુએથી કાગળને ઉપરની બાજુએથી વાળવાના છે. આ રીતે કાગળને તમારી આંગળી વચ્ચે રાખી પકડો અને તેમાં મો રાખો. બરાબર, આ રીતે રાખવાનું છે તમારે. તેમાં ફૂંક મારો અને સિસોટી સાંભળો. કોની સિસોટી વધારે મોટી સંભળાય છે, અને તમારી કે તમારા મિત્રની? તો એ તમારે જાતે આ રીતે કરીને જોવાનું છે. જોરથી અને ધીમેથી ફૂંક પણ ફૂંક મારો અને જુદા જુદા અવાજ છે કાઢો. તો તમારે મિત્રો આ રીતે કાગળની સિસોટી બનાવવાની રહેશે. જુદી જુદી રીતે ફૂંક મારો. નીચે આપેલી વસ્તુઓની સિસોટી બનાવો. સૌથી મોટેથી અને સૌથી ધીમે વાગે એ રીતે ક્રમમાં લખો. જેમ કે ચોકલેટનું રેપર છે, એની તમારે આ રીતે સિસોટી બનાવવાની છે. પછી પાંદડું, એની ફુગાણી, પેનનું ઢાંકણ અને બીજી કોઈ વસ્તુ, બરાબર, તો એનો ઉપયોગ કરી તમારે સિસોટી બનાવવાની રહેશે. અને કઈ સિસોટીનો અવાજ સૌથી વધુ આવે છે એ પણ તમારે લખવાનું છે. તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી, ઢોલક, બીન, ગિટાર, સિતાર, મૃદંગ વગેરે વગાડતા જોયા છે. શું તમે તમારી આંખો બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો? આ સંગીતના સાધનો વિશે વધારે જાણો. તેમના ચિત્રો પણ ભેગા કરો. લખો, શું તમે કેટલી એવી વસ્તુઓના નામ આપી શકો છો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે? આ કરો અને ચર્ચા કરો. તમને કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે? મોંમાંથી નીકળતી અવાજ ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે વિચારો. એક કાચ લો, તે તમારા મોંની નજીક લાવો. હવે તેના પર જોરથી ફૂંક મારો. આવું 3-4 વખત કરો એટલે કાચ છે કેવો દેખાશે તમને ઝાંખો. અને આ માટે મિત્રો તમે અરીસાના કાચ ઉપર પણ કરી શકો છો. બરાબર, જ્યારે તમે અરીસામાં ફૂંક મારશો એટલે એ ભાગ કે જ્યાં તમે ફૂંક મારી એ થોડોક
ઝાંખો તમને જણાશે, બરાબર. પછી એ કાર્ડને તમે સાફ કરશો એટલે એની જે બારીક રચકણો કે ધૂળ હતી એ બધું નીકળી જશે અને કાચ એકદમ સ્વચ્છ થઈ જશે. તો એવું જ અહીં આપણે ચશ્મામાં પણ કરતા હોઈએ છીએ. તમારા હા તમારી છાતી પર મૂકો, જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે? હા, સ્વાભાવિક છે. આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે ફેફસા છે ફૂલાય છે એટલે છાતી બહાર આવે છે, અને જ્યારે છોડો છો ત્યારે છાતી અંદર જાય છે. તમારી છાતીને માપો, ઊંડો શ્વાસ લો ત્યારે અને તમારા મિત્ર અને માપપટ્ટીની મદદ છાતીનું માપ લેવા માટે કહો. માપ કેટલા સેમી આવ્યું એ પણ તમારે લખવાનું છે. હવે શ્વાસ બહાર કાઢો, ફરી વખત તમારા મિત્રને તમારી છાતીનું માપ લેવા માટે કહો. કેટલું આવે છે એ પણ જણાવો. તમારી છાતીના બે માપમાં કોઈ તફાવત જોવા મળ્યો? જો હા તો એ પણ લખવાનું રહેશે. એક મિનિટમાં કેટલા શ્વાસ લો છો? તો આપણને ખબર જ છે એક મિનિટમાં આપણે 72 થી 75 વખત શ્વાસ છે લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. શ્વાસો શ્વાસ એટલે હૃદયના ધબકારા કે જે 72 થી 75 વખત થતા હોય છે. તમારી આંગળી તમારા નાક નીચે મૂકો. તમે જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો? તો એ તમારે લખવાનું છે. એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો ગણો. તો હમણાં મેં વાત કરી 72 થી 75. 30 કૂદકા મારો. તમે હાંફતા હો એવું લાગે છે? હા, કારણ કે આપણે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે વધી જતી હોય છે. હવે ફરી એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢો છો એ ગણો, બરાબર. તો થોડો વધી જશે એટલે કે 80 થી 85 જેટલો આંકડો આવશે એનો. કૂદ્યા પહેલાં અને કૂદ્યા પછી તમારી જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા હતી એની ગણતરી કરીને જે તફાવત આવે એ તમારે નોંધવાનો છે અહીં, બરાબર. આ બંનેનો ડિફરન્સ તમારી અંદરની ઘડિયાળ. તમે બધાએ ઘડિયાળનો ટીક ટીક અવાજ સાંભળ્યો છે. તમે ડૉક્ટરને પણ તમારી છાતીનો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે. અવાજ ક્યાંથી આવે? શું તમારી છાતીમાં ઘડિયાળ છે કે જે અવાજ કરે છે? તો એ શું છે મિત્રો? હૃદયના ધબકારા. અને એ કેના કારણે થાય છે? તો રુધિર કે જે શરીરના દરેક દરેક ભાગો સુધી પહોંચે છે શુદ્ધ રુધિર, અને અશુદ્ધ રુધિર કે જે શિરાઓ દ્વારા આપણા શરીરમાં આવે છે, આપણા શરીરમાં હૃદયના ફેફસામાં શુદ્ધ થવા માટે. હવે શુદ્ધ થઈ ફરી પાછું એ દરેક દરેક ભાગો સુધી પહોંચશે રુધિર, બરાબર. તો આ રુધિર અશુદ્ધ રુધિર શુદ્ધ થાય અને શુદ્ધ રુધિર છે એ શરીરના દરેક દરેક ભાગો સુધી પહોંચે આખી પ્રોસેસ સતત ચાલ્યા કરતી હોય છે, જેના કારણે લોહીનું દબાણ થાય છે, બરાબર. એટલે હૃદયને ધબકારા આપણને સંભળાતા હોય છે. તમારા ખભાથી કોણી સુધી લાંબી રબર ટ્યુબ લો. ટ્યુબના એક છેડે ગરણી લગાવો, ગરણી તમારી છાતીની ડાબી બાજુએ મૂકો. ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખો. ધ્યાનથી સાંભળો શું તમે ધકધક એવો અવાજ સાંભળ્યો છે? તો હા, આપણે બધાએ એ હૃદયને ધબકારાનો અવાજ સાંભળ્યો હોય છે. હવાનો પ્રવાહ આપ માટે 10 થી 15 સેમી ત્રિજ્યાનો કાગળ લો. આ કાગળને સર્પાકાર કાપો એટલે કે સાપ જેવા આકારમાં ચિત્ર એકમાં બતાવ્યા મુજબ. ત્યાર પછી આ સાપના માથાના ભાગે દોરી બાંધો, તેને લટકાવવા ગાંઠ બાંધો. હવે સાપ હલનચલન કરવા તૈયાર છે. સાપને ગરમ વસ્તુ નજીક લઈ જાઓ. આ માટે તમે ગરમ ચા અથવા તો ગરમ પાણી કે સળગતી મીણબત્તી લઈ શકો છો. હવે ઉપરથી જુઓ સાપ કઈ દિશામાં ફરે છે. જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે. જ્યારે હવા નીચે તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, બરાબર. આ સાપ સાથે પંખા નીચે ઉભા રહો. જુઓ તે કઈ દિશામાં ફરે છે. આ કાગળના સાપને જુદી જુદી જગ્યાએ લઈ જાઓ અને તેના હલનચલનનું અવલોકન કરો. શું તમે સાપના હલનચલનથી સમજી શકો છો કે હવા ઉપર કે નીચેની તરફ હોય છે? આપણે શું શીખ્યા? જ્યારે રમતા રમતા અમિત દિવાલ સાથે અથડાયો, તેનું કપાળ ફૂલી ગયું. દીદીએ તરત જ સ્ટાફ સ્કાર્ફ એટલે 4 થી 5 વાર વાળ્યો, તેમાં
फूक मारी अने अमितना कपाड़ पर राख्यो। त्यारे तमारा मते दीदीए केम आवुं कर्युं छे? तो विचारी लखवानुं छे। आपणे गरम वस्तुने ठंडी करवा अने ठंडी वस्तुने गरम करवा फूक मारीए छीए, तो ए दरेकनुं एक एक तमारे एक्जाम्पल आपवानुं छे। तो मित्रों, अहीं आपणे लेसन नंबर 15 એ પૂર્ણ કરીએ છીએ। ફરી પાછા મળશું ને એક વિડીયોમાં। થેન્ક યુ।